રાજકોટ જિલ્લાના ગઢડા પાસેથી પસાર થતી મૂજ નદી પરના કોઝવે ધોવાવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. તૂટી પડેલા કોઝવેમાં રામ નામના પથ્થર નાખી અને સરકારને જગાડવા પ્રયાસ કરવામાં આવ્યા છે અને છેલ્લા બે મહિનાથી કોઝવે તૂટી ગયેલ છે અને તંત્ર દ્વારા કોઝવે રિપેરની કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ દ્વારા મોજ નદી પરના કોઝવેમાંથી બેફામ થઈ રહેલી ખેતી ચોરીને કારણે કોઝવે તૂટી ગયો હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઝવે ઉપર રામધૂન બોલાવી અને તંત્રને જગાડવા અનોખો પ્રયાસ કર્યો છે. અમારો મુખ્ય માર્ગ આજે ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનોથી હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે, હાવ તૂટી ગયો છે અને એમાં ભેગું ચેકડેમે હતું, ચેકડેમ ને બધું ભેગું તૂટી ગયું છે, હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે. હવે અમારે અત્યારે એટલી હાલાકી છે, 20-25 કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે છે. તાલુકા પંચાયતે જવું હોય તો 20-25 કિલોમીટર ફરીને જવું પડે છે. અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે એને કારણે અમે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે, રામધૂન બોલાવી છે અને એમાં રામને જોડે જેમ રામે સેતુ બાંધ્યો એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ માર્ગ ચાલુ કરવાની કોશિશ કરે. સરકાર આ બાબત હાવ નિંદ્રાની ઘોડે સૂતી છે. સરકાર કોઈ અત્યાર સુધીમાં આવીને ઊભું નથી રહ્યું. અમે 1.5 મહિનો થયા. આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માફિયા જે હતા એ ખનીજ માફિયાથી જે રેતી કાઢવાનું આવ્યું એ બાબતથી આ તૂટ્યું છે અને કોઈ પણ અહીંયા તંત્ર ધ્યાન દેતું નથી. કોઈ તંત્ર આવીને ઉભું રહ્યું નથી અને આ ખનીજ માફિયાને કોઈ બે ફાર્મ દાણે રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી. આજે છેલ્લા 2 માસથી મોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોટ ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં શેક ડેમ કમ કોઝવે આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડી ગયેલ હોય જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે 12 કે 15 કિલોમીટર ફરી જવું પડે છે. તેમજ આ જે ચેકડેમ હતું તે 5 ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો, પરંતુ તે લોકોએ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે. ત્યારે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે જો આ પાણી રોકવાનું આયોજન આ પારી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવામાં નહીં આવે તો અમે કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીનું અમે ગામ લોકો દ્વારા પુત્રા દહનનો કાર્યક્રમ કરજો એવી અમારી માગણી છે. વધુ પાણી આવવાના કારણે અને મોજનું પાણી આવવાના કારણે અને અમારો જે ચેકડેમ હતો એ ધોવાઈ ગયો અને અહીંથી બધું હાલવાનું બધું બંધ થઈ ગયું છે. આ ગઢાળા ગામનું એ બધે માણસો બધે જો આમ પાણીમાં થઈ નાલીને આવે છે એ બધી મોટી નુકસાની આવી ગઈ. કોઝવે તૂટ્યો એનો સમય થયો 2 મહિનો દિવસ. હાલાકી બહુ કે અમારે બધું અઘરું પડી ગયું. હવે ખાવા પીવા જવું, કામ કરવા જવું, બધું રસ્તાની બધી પથારી ફરી ગઈ. ખેતરમાં માનો ને જો આમ પૂરમાં થઈને આવે છે બધે માણસો હાલીને આવે, ગઈઢા પડે છે, મોટા હેરાન થાય છે, જુવાન હેરાન થાય છે, બધા હેરાન થાય છે. બસ આ તો સરકાર કરે તો જ થાય, નકર મરી રહે. બધું પૂરું થઈ ગયું, ખાડા પડી ગયા, બધું નોખું પડી ગયું. આમાં કઈ રહ્યું ને ખિલાડી નીકળી ગઈ અંદર. તંત્ર કઈ પણ ધ્યાન દેતું નથી, અમુક નું ઘુમરો મારીને આટો મારીને વહી ગઈ. આ જે ગઢારાનો કોઝવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે. કોઝવે કમ ચેકડેમ હતો આ. ત્યારે આ 2021માં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે કોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ, અને ભાંખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે. ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, એજન્સી નક્કી થઈ ગઈ છે, છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માગવામાં આવ્યા છે. તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ જે કોઝવે છે આ કમ અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો.